સંતરામપુર નગરમાં નવા નિમાયેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની મનમાની દાદાગીરી અને એક હત્તું કામગીરી કરવાની સામે નગરના છૂટક વેપારી કરતા લારી ગલ્લા ચલાવતા પથારા કરતા વેપારીઓ દ્વારા ભારે નારાજગી જોવા મળી હતી. આજ રોજ સંતરામપુર પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા એક માસથી સંતરામપુર ખાતે નવા નિમાયેલ ટ્રાફિક પોલીસ ઓફિસરની દાદાગીરી અને કામ કરવાની પદ્ધતિ સામે સંતરામપુર નગર સહિત તાલુકામાંથી આવતી ગામડાની પ્રજામાં પણ ભારોભાર રોષની લાગણી જોવા મળે છે. સવારથી શરૂ કરીને સાંજ સુધીમાં સંતરામપુર ટ્રાફિક PSI પોતાના સ્ટાફને લઈ વેધર હાથમાં દંડા લઈને માર મારીને અનઅધિકૃત રીતે તેમનો માલ સામાન તેમની હાજરી તેમના કાટલા તેમજ દુકાનદાર દ્વારા મૂકવામાં આવેલ સાઇનબોર્ડ જેવી વસ્તુઓ મનસ્વી રીતે દાદાગીરી કરીને ઉપાડી જતા સમગ્ર વેપારી આલમ તેમજ ગામડાની પ્રજામાં ભારે નારાજગી જોવા મળે છે. સતત એક માસથી મોટી મોટી દંડની રકમ ભરીને થાકી જઈ પ્રજાએ આજ રોજ તાલુકા મામલતદાર તેમજ પ્રાંત ઓફિસર સંતરામપુરને આવેદનપત્ર આપી જણાવ્યું કે અમો રોડ ઉપર દબાણ કરતા નથી, રોડથી દૂર ઊભા રહીએ છીએ, છતાં પણ આ ટ્રાફિક પોલીસ વડા અમને મારઝૂડ કરી અમારી વસ્તુઓનો સામાન લઈ જઈ અને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મૂકી દઈ એક બે દિવસ લોકઅપમાં રાખી મોટી રકમ વસૂલ કરે છે, જે અમે ભરી શકતા નથી અને ગામડામાંથી આવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાળાને આ લોકો બાયપાસ રોડ ઉપર ઊભા કરી પોતાની મરજી પ્રમાણે નવા નવા કાયદાની ચુંગાલમાં ફસાવવાનો તથા તેમજ તેમની પાસે મોટી રકમની દંડને વસૂલ કરવાનો કોર્ટ મેમો તેમજ RTOનો મેમો ઠોકીને પરેશાન કરે છે, જે કેટલા અંશે વ્યાજબી ગણાય. આ બાબતે આવા દાદાગીરી કરતા પોલીસ અધિકારીની વહેલામાં વહેલી તકે અન્ય સ્થળે બદલી કરવામાં આવે તેમજ તેમની કાર્યવાહી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી 100-150 સહીવાળું આવેદનપત્ર મામલતદારની તેમજ પ્રાંત ઓફિસર શ્રી સંતરામપુરને આપવામાં આવેલ છે. અમીન કોઠારી, ZS TV સંતરામપુર.